હે ગાયઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસી ઓનલીમાં તમારું ભવ્ય સ્વાગત છે લોકરક્ષકની પરીક્ષાનું ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે તેની વેબસાઈટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત બે હજાર અઢાર ડોટ ઇન આની પર તમે જશો એટલે આ પેજ તમને મળશે ત્યાં તમે નીચે જશો એટલે અહીંયા નોટિફિકેશનમાં જોવા મળશે કે છ એક બે હજાર ઓગણીસના રોજ જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં તમે કેટલા ગુણ મેળવ્યા છે તે અહીંયા અહીં ક્લિક કરો ઉપર ક્લિક કરશો એટલે તમને એક બીજી વેબસાઇટ પર લઈ જશે ત્યાં તમારે રોલ નંબર તમે નાખવો પડશે અને ત્યાં તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો તો તમારે અત્યાર તમે વેબસાઇટ ખોલવા જશો પરંતુ ખૂબ જ ટ્રાફિક હોવાના લીધે વેબસાઇટ નહીં ખુલે તેવું બની શકશે પરંતુ તમારે થોડા સમય પછી ટ્રાય કરવાનું છે અથવા તો રાત્રે તમે ટ્રાય કરશો તો તમને વેબસાઇટ ખુલી જશે અને તમે તમારા માર્ક્સ જોઈ શકશો બીજી એક સૂચના તે છે કે અહીંયા ફાઇનલ આન્સર કી જાહેર થઈ ગઈ છે તો તેમાં ત્રણ પ્રશ્નોના એક એક માર્ક્સ એટલે કે ટોટલ ત્રણ માર્ક્સ તમને રોકડા મળી જશે અહીંયા અંદર ફાઇનલ આન્સર કીમાં લખ્યું છે અને બીજો એક બંધારણીય સુધારો હતો તેમાં બે ઓપ્શન સાચા છે તેમાંથી તમને કોઈપણ એક ઓપ્શન તમે ટીક કર્યું છે તો તમને સાચો આન્સર ગણાશે અને તેનો એક માર્ક્સ મળશે એટલા જ રીતે ત્રણ માર્ક્સ તો બધાને જ મળવાના છે અને ચોથો એક હતો તેના બે આન્સર અંદર આપેલા છે તો અહીંયા અહીં અહીં ક્લિક કરવો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ફાઇનલ આન્સર કી મળી રહેશે ત્યાર પછી જે ફાઇનલ આન્સર કી છે તે પેપર સેટ વનની છે અને તેમાં કોઈપણ વાંધા અથવા તો કોઈપણ પ્રકારની રજૂઆત સ્વીકારવામાં આવશે નહીં તેવું લખ્યું છે ત્યાર પછી બીજી એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન તે છે કે ઓ એમ આર સીટનું જે રી ચેકિંગ કરવાનું છે તેમાં તમામ કેટેગરીના ઉમેદવારો રીચેકિંગ કરવું હોય તો તેમાં ત્રણસો રૂપિયા તમારે ભરવા પડશે એનો ડીડી કરાવવો પડશે આ જે લખ્યું છે ચેરમેન લોકરક્ષક બોર્ડ તેનો તમારે ડીડી કરાવવો પડશે અને પેએબલ એટ અમદાવાદ કરાવવો પડશે તો તમારી ઓ સીટ રીચેકિંગ થઈ શકશે અને તેની જે સમયમર્યાદા પણ છે પાંચથી ઓગણીસ સુધી હશે ત્યાર પછી આગળ જઈએ તો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતા અમુક વિદ્યાર્થીઓને મેલનું ફિમેલ થઈ જાય છે અને ફિમેલનું મેલ થઈ જાય છે તો તે પણ તમારે સુધારવું હોય તો તમે સુધારી શકો છો અહીંયા તમે જોઈ શકો છો પાંચ બે બે હજાર ઓગણીસથી બાર બે બે હજાર ઓગણીસ સુધીમાં સવારે અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી જે રૂબરૂમાં રજૂઆત કરવાની રહેશે ત્યારબાદ આવેલી રજૂઆતને ધ્યાન લેવામાં આવશે નહીં પછી અહીંયા ખાસ નોંધ તે છે કે જે સીસીટીવી કેમેરા હતા તેનો ઉપયોગ કર્યો હતો તો તેનું રેકોર્ડિંગની ચકાસણીનું કામ અત્યારે ચાલુ રહ્યું છે અને તેમાં કોઈ ગેરરીતિ માલુમ થશે તો ઉમેદવારની જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવશે આ રીતે લોકરક્ષાનું ફાઇનલી પરિણામ આવી ગયું છે તો બધા વિદ્યાર્થીઓ ખૂબ જ પોઝિટિવ રીતે મેન્ટલી અને ફિઝિકલી સારી રીતે રહીને તમારે દોડવાની તૈયારી કરવાની છે અને બધાને ઓલ ધ બેસ્ટ